નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય અંગ્રેજીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક આ ડાવડા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીં વાક્યનો ક્રમ આ થઈ ગયો છે જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે જેથી અર્થપૂર્ણ વાક્ય બને ટીચર એ ઇઝ રાધા તો વાક્ય બનશે રાધા ઇઝ અ ટીચર બીજું વાક્ય જોઈએ સચિન તેડુલકર ઇઝ અ ગ્રેટ ક્રિકેટર થર્ડ વી વેર ડાન્સિંગ ઇન ધ પાર્ટી તમે જોઈ શકો છો વાક્યનો ક્રમ આડા આવડો છે આપણે સીધો તેનો જવાબ જોઈએ છીએ વી ગેટ એનર્જી ફ્રોમ ધ સન વિચ ઇઝ યોર ફેવરિટ કલર

અહીં પણ સાદો વર્તમાન કાળ અને ત્રીજો પુરુષ એક વચન એટલે આવશે સહાયક ક્રિયાપદ ડઝ ડઝ હી નોટ મ્યુઝિક ફોર્થ વિઝિટ હર વિલેજ નોટ ગુડ એક્ટર્સ ચલો ક્વેશ્ચન થ્રી અહીં તમને જે વાક્ય આપેલું છે તે એક વચનમાં છે અને તેને આપણે બહુવચનમાં ફેરવવાનું છે તો ગેવ મી નું થશે અશ માયનું અવર અને પેનનું પેન્સ ગિવ અસ અવર પેન્સ આગળ જોઈએ હેનું બહુવચન થાય ધે એટલે ટુબીનું રૂપ જે ઈસ છે તે આર થઈ જશે ધે આર ડોક્ટર્સ થર્ડ ધ બોયઝ આર પ્લેઈંગ ક્રિકેટ હી નું થશે ધે ધે વિલ નોટ વિઝિટ ધ મ્યુઝિક ફિફ્થ આઈ વોન્ટ ટુ ઇટ એન ઓરેન્જ તો આઈનું થશે વી

સિંગ ત્યાં આવશે સિંગ્સ અને બ્યુટીફુલનું થશે બ્યુટીફુલી તો રાધા સિંગ બ્યુટીફુલી ધે ડઝ નોટ લાઇક એપલ્સ તો અહી ધ્યે છે તો ધ્યે સાથે ડુ નોટ આવે ધે ડુ નોટ લાઇક એપલ્સ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે લાઇક ફોર્થ હી ડુ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે હવે યસ્ટર ડે છે એટલે સહાયકારક ક્રિયાપદ ડુ નો આવતા ડીડ આવે હી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે ડે ચલો ફિફ ધીસ ચાઇલ્ડ તો ચાઇલ્ડ નું ચિલ્ડ્રન થાય ચાઇલ્ડ ન થાય માટે ધીસ ચાઇલ્ડ ઇઝ ઓનેસ્ટ ટુ ડે અને હોલિડે તમે જોઈ શકો છો બંનેના સ્પેલિંગ રોંગ છે રાઈટ આવશે ટુ ડે ઇઝ એ હોલિડે ક્વેશ્ચન ફાઈવ અહીં તમારે યોગ્ય પ્રેપોઝિશન મૂકવાના છે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય ડોન્ટ પ્લે વિથ ધ ફાયર ફાયર એટલે આગ આગ સાથે રમવું નહીં માય ફાધર વેકઅપ્સ એટ ફાઈવ ઓ ક્લોક this school was built in the 5th century the books are on the table this pen stand in made of gold we should feel proud of our country question 6 હવે તમારે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે it may rain today કદાચ વરસાદ આજે કદાચ વરસાદ આવશે

હવે ચેસ બાય ટીચ ઇસ ઇઝીલી તો ત્યાં આવશે ડઝ એટલે કે ડઝન્ટ હી હવે ડુ નોટ છે તો ત્યાં આવશે ડુ ધે ક્વેશ્ચન એટ વેર ડીડ ડીપ્ટી ગો તો વેર એટલે સ્થળ તો જવાબમાં આવશે ડીપ્ટી વેન્ચ ટુ ધ ગાર્ડન વેન ડીડ સી વોચ ધ સ્નેક તો ક્યારે તો ડીપ્ટી વોચ ધ સ્નેક યસ્ટ હું વોચ ધ ગાર્ડનર તો હું એટલે નામ આવશે રામજીભાઈ વોઝ ધ ગાર્ડનર નેક્સ્ટ વોટ ડીડ ધ ગાર્ડનર ડુ વોટ એટલે શું શું ક્રિયા તો ધ ગાર્ડનર કટ ધ ગ્રાસ વોટ ડીડ ઇવા રાઈટ શું લખે છે ઇવા રોટ એન એશે ક્વેશ્ચન નાઇન રીડ ધ પેરેગ્રાફ આ જે ફકરો છે તે ધ્યાનથી વાંચવાનો છે અને આપેલ પ્રશ્નના જવાબ લખવાના છે હું વેન્ટ ટુ દ્વારકા તો તમે જોઈ શકો છો जयंत एंड जोत्स्ना वेन्ट टू द्वारका वेन डीड ज्योत्ना गो टू द्वारका तो ज्योत्ना वेन्च टू द्वारका ओन दिवाली चलो थर्ड जो हाउ डीड धे गो टू ध द्वारका तो धे वेन्च टू ध द्वारका बाय बस हाउ फार ईज द्वारका फ्रॉम कंडला द्वारका इज थ्री हंड्रेड फिफ्टी सेवन किलोमीटर अवे फ्रॉम कंडला વોટ ઇઝ ધ બોટ ફાર ભાડું ધ બોટ ફેર ઇઝ વન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ વોટ ડીડ જયંત એન્ડ જ્યોસ્ના ગો ટુ દ્વારકા તો જયંત એન્ડ જ્યોત્સ્ના વેન્ટ ટુ દ્વારકા ફોર દર્શન હાઉ મેની ડેઝ ડીડ ધે સ્ટે એટ દ્વારકા ધે સ્ટેડ એટ દ્વારકા ફોર થ્રી ડેઝ ક્વેશ્ચન નંબર ટેન હવે ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે ચલો પેલી ખાલી જગ્યામાં આવશે પાલખી તમે જોઈ શકો છો સેકન્ડ એ રૂપી થર્ડ બાસ્કેટ ફોરમાં ફોર્થમાં આવશે ટ્રાન્સપોર્ટ ફિફ્થમાં ક્વીન ક્વીનનું ઓપોઝિટ કિંગ ક્વેશ્ચન ઇલેવન હવે અહીં તમને અલગ અલગ એક્સપ્રેશન આપેલા છે જે તમે ક્યારે યુઝ કરો તે દર્શાવવાનો છે યોર અંકલ થેન્ક ગેટિંગ હિમ ધ બુક હી વોન્ટેડ હવે તમારા અંકલ તમે કરેલી મદદ બદલ થેન્ક યુ કહેશે તો તમે શું કહેશો વેલકમ સેકન્ડ ચલો સેકન્ડ સેકન્ડમાં આવશે થેન્ક યુ થર્ડ યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર અ સ્કૂલ ટુ ટેક એક્ઝામિનેશન તો ત્યાં કહેવું પડશે બેસ્ટ ઓફ લક ચલો ફોર્થ યુ આર ટોકિંગ વિથ યોર ગેસ્ટ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ તો તમે શું કહેશો એક્સક્યુઝ મી યુ આર ફિલિંગ ગિલ્ટી ફોર યોર બિહેવિયર વિથ યોર સિસ્ટર તો આઈ એમ સોરી યોર ફ્રેન્ડ વન એ ટ્રીપ ઓફ દુબઈ ઇન કોન્ટેસ્ટ તો તે જીતે છે માટે આપણે કહીશું કોંગ્રેચ્યુ ક્વેશ્ચન ટ્વેલ્વ હવે અહીં તમારે તમને જે અંડરલાઈન કરીને જે શબ્દ આપેલો છે તે શબ્દનો નજીકમાં નજીક જે સમાનાર્થી શબ્દ હોય તે શોધવાનો છે ચલો પેલું ધ કેટ જમ્પ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક ધ મિલ્ક સ્પ્રેડ ઓલ ઓવર ફ્લોર ઓફ ધ કિચન બધું જ દૂધ ઢોળાઈ ગયું છે તો આપણે શું કહી શકીએ વેસ્ટ કારણ કે બધું દૂધ વેસ્ટ થઈ ગયું હવેનો કાંઈ ઉપયોગ થઈ શકે નહીં ચલો બીજું વાક્ય જોઈએ કમ્સ આઉટ એટલે રી રિલિજિયસ આગળ છે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ તો જેનું થશે સમાનાર્થી હાર્ડ યુઝ ધેમ ધ ડિફરન્ટ ફોર્મ્સ તો ત્યાં આવશે રિસાયકલ ઇટ વોઝ ફૂલ તો આન્સર છે ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપીડ સિક્સ એ લાઈક એટલે કે સિમિલર સરખું સમાન લોસ્ટ તો ધ ગર્લ હેઝ ફોર ગઇન હર વે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ આવા ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને તેના વિશે તમારે સાત આઠ વાક્ય લખવાના છે તો પેલું વાક્ય થશે ચિત્ર શેનું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ સેન્ટર ઓફ ધ સિટી ધેર ઇઝ અ બસ સ્ટેશન ઇન ધ પિક્ચર ધેર ઇઝ વન કોમ્પ્લેક્સ નેમ્ડ કોમ્પ્લેક્ષ નેક્સ

dear vidhi, i received your letter yesterday. i was happy to know that you are coming to london on sunday. we will spend the whole month together. i will show you many new places of england. we can also watch new films. we are eagerly waiting for you. please convey my regards to your parents. your lovingly, Shriya. ધોરણ નવ વિષય ઇંગ્લિશનું પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ